બાજુ હું થોડા કનુ કદમ છો હું કદમ હું થોડો છું હા શું નામ છે તમારું તો હું થોડા કનુ આદા નગર માં મોહમાય માના મંદિર પાહે મારા બા બાપુ ને મારી દાટી દીધા जय हिंद दोस्तों, अभी हम भावनगर से आनंद जा रहे थे और बीच में हमें काका मिले हैं। नी वस्त्र अभी रोड हाईवे पे बहुत ही बुरी हालत के साथ घूम रहे हैं, अभी आप देख सकते हो। कैसे हो काका, इधर आओ। कैसे हो, शु नाम छे तुम्हारो काका? अरविंद भाई, आ शु थयुं छे शरीर में बताओ मने जरा। કેમ એમને માટા મારો છો? અચ્છા એવું છે, આપણે સાઈડ માં આવીને વાત કરીએ, આવી જાઓ આ બાજુ આવો, એક મિનિટ આ બાજુ આવો, આ બાજુ ના હાઈવે છે, કોઈ ગાડી પાટી ઠોકીને જતું રહે છે, આ બાજુ આવો, અરે આ બાજુ આવો, કદમ છો, અરે પણ ગાડી આ હું થોડા કનુ કદમ છો, ઉભા રહો, પણ કનુ કદમ હું થોડા એમ ચૂપ, આ બાજુ આ બાજુ આવ, વાગી જશે પણ, હાલો ભગવાન હું થોડો પણ એમ તો ઉભા રહો, ઉભા રહો, ઉભા થોડા કનુ કદમ છો હવે, પણ હાઈવે પર હું થોડા કનુ કદમ છો, ઉભા રહો, આ બાજુ પણ હું થોડા કનુ કદમ છો, ઉભા રહો, આ બાજુ હું થોડા કનુ કદમ છો, ઉભા રહો, શું નામ છે તમારું તો? હું થોડા કનુ કદમ છો, શું નામ છે તમારું? અરવિંદભાઈ પોપટભાઈ, મારા બા બાપુને મારી નઈ કે મોમાયમાના મંદિરે તેજનો માંગે ખાવ છો, તો આવી રીતે આટમ ભરાય, મારું નામ અરવિંદભાઈ પોપટભાઈ ને મોમાય મના મંદિરે મારા બા બાપુને મારીને દાટી દીધા, તેજનો માંગે ખાવ છો, કોણે મારને ખા, મારી નાખ્યા ને કોણે મરે મને ન ખબર, તો પછી આ મોમાય મનું મંદિર છે કે નહીં? કયું ગામ છે તમારું? આદાનગર, આદાનગર માં મોમાય મના મંદિર પાસે મારા બા બાપુને મારીને દાટી દીધા, તેજનો માંગીને ખાવ છો, મંદિર છે કે ને મોમાય માના મંદિર પાસે મારા બા બાપુ ને મારી ને દાટી દીધા, તેજુ નો વી વરત આ માંગી ખાવ, પણ ધીમે બોલો એમ કહું, ઉભા રહો, આ શું થયું છે શરીરમાં તમને, આ કેટલો બીમારી છે જોવો તો ખરી તમે, હાથે શું થયું, હે વાગ્યું છે કઈ, હાથે શું થયું? એક્સિડન્ટ થઈ ગયું, તો એક્સિડન્ટ થઈ ને આવા હાઈવે, આ કેવડો મોટો હાઈવે, મારી વાત તો સાંભળો યાર, મોમાય માના મંદિર પાસે મારા બા બાપુને મારીને દાટી દીધા ને, કેટલી વાર એક કેતો નો વે વરથા માંગી ના ખાવ, કયું ગામ આપણું? આ મોમાય આદાનગર, આદાનગર માં મોમાય માના મંદિર પાસે મારા બા બાપુને મારીને દાટી દીધા, તે તુનો વે વરથા માંગીને ખાવ, એમ વાત છે, તો માંગીને શું કામ ખાવ છો, મહેનત નથી હોવું જોવે ના, કોઈ કોઈ નથી, તો અમે તમારા થઈ જઈએ તો હવે હું થાય, કાફી નાખ્યો આ ઠામુ કો મારી નાખ્યો, ચિત્રા ઉદ્યોગ માં કામ માંગવા આવતો તો ત્યારે તો કોઈ દેતા નહોતા, ચિત્રા ઉદ્યોગ માં વે વરવજે કામ માંગવા આવ્યો તો એક એક કારખાને મને કામે તો રાખ્યો નહીં, ચિત્રા ઉદ્યોગ માં વે વરવજે કામ માંગવા આવ્યો તો એક એક કારખાને કામે તો રાખ્યો નહીં, હવે રાખશો ને, પણ તમને ઓલા વાઘરી નું કારખાનું છે નહીં કે બહાદુરસિંહ નું કારખાનું છે, અહીંથી ભગીજા એમ કરીને મફત માં એક દી કામ કરાવીને કાઢી મૂક્યો, પણ હવે નહીં કોઈ કાઢે, મારી વાત સાંભળો, ચિત્રા ઉદ્યોગ માં ઓલા વાઘરી નું કારખાનું, મને ખબર, હું મારી વાત સાંભળો, મારી વાત તમે સાંભળો, ચૂપ, નારી ગામ નો નારી ગામ નો નાનું વાઘરી નું કારખાનું છે ને એક દી કામ કરાવીને કાઢી મૂક્યો ને પગાર આપ્યો ને, આ શું થયું, ફોડલા, મારી વાત સાંભળો, મારી વાત તમે સાંભળો, મારી વાત તો સાંભળો યાર, ચૂપ, નારી ગામ નો નાનું વાઘરી નું કારખાનું છે, હું મે ઓળખું છું પણ એને, મારી વાત તમે સાંભળો, તો નારી ગામ નહીં નહીં સાંભળો, મારી વાત, આવો ગાડી માં, નારી ગામ નો ઓળખું છું, તમારી હાલત સુધારવા માટે બરોબર, તો નારી ઉભા રહો, પેલા હું કપડા આપું છું તમને, ટીશર્ટ લઈ લો, તો પેલા મારી વાત સાંભળો, છોકરો છે ને એક કામ કરાવીને મને કાઢી મૂક્યો, ઉદ્યોગ માં હું કેટલી વાર કામ માંગવા ગયો
કામ નથી કોઈ આપતો ને કામ ન રહે નથી રાખતો ને હવે ઠામુ કો ઉંદા સીતલા બેન સે મત કાપી ને મરી હે છો હવે શું કામ કરીએ કે હું કામ આપી તમને હા કા કામ કરીએ કે મત ન થયો તો શાંતિ થી આરામ કરશો હા ઈ તો આવી રીતે હાઈવે પર આટા ની મારો ને તમે પેલા છે ને તમે આ કપડા પહેર લ્યો મારી વાત તો હા આ આ પેલા પહેરી લ્યો લ્યો બહુ સમજ વરી હા હા પેલા આ આ પહેરી લ્યો પછી આપણે વાતચીત કરીએ શાંતિ થી બેસી મારી વાત તો આ પહેરી લો પેલા તમે પછી બીજી વાત સાંભળો નાખો હાથ અંદર બહુ સમજ વરી અંદર હાથ નાખો પહેરી લો આપ જો જો કેટલા આ આ કેવડા મોટા મોટા વાહનો નીકળે છે આવી રીતે હાઈવે મારી વાત તમે સાંભળો આવી રીતે હાઈવે ઉપર રખડી નીકળીએ તો એક્સિડન્ટ ના થાય તમારું હું બાજુ મારા કાકા વારે મારા હાથ કાકા છે મોમામના મંદિર પાસે એક કે હું રબારી છું એક કે હું રાજપૂત છું તો મારા બાપુ બુવા થઈ ગયા તો ભેગો તો કોઈ રાખતા ને પણ હવે અમે તમને રાખી મારી વાત સાંભળો મોમામના મંદિર પાસે મારા હાથ કાકા છે આવો આ હા તો એક કે હું મારી વાત સાંભળો એક કે હું રબારી છું એક કે હું રાજપૂત છું તો ભેગો તો મને રાખતા નથી છોકરી ગીતા મારા 20 કરોડ નો ખર્ચો કરીને ઓલા ઝલક પાન વાળો રોકે ની એને લગ્ન કર્યા20 કરોડ ના ખર્ચે ઝલક પાન વાળા એ મારા લગ્ન કર્યા 20 કરોડ ના ખર્ચે ક્યાં કોણ કોણ ભેગું થયું પછી રેસ મારીને મને રાજકોટ માં ખાતા પૂરવા કાઢ્યો ને પછી આ ચિત્રા ઉદ્યોગ માં અરે બાપ એનો બંગલો હગાઈ દીધો એમ કેવડું નુકસાન થયું તો તમારે તો પછી હાલો આવી જાઓ બેસો હાલો ગાડીમાં ચાલો કેટલા સમજદાર છો યાર તમે તો મારી વાત છે મારી વાત તો સાંભળો બહુ સમજો રખી વાત છે હું વાત કરું સમજો જેવી ઓમાય માના મંદિર હવે તમારે મૂંઝાવાનું થાતું નથી બસ હવે બંધ હવે બોલવાનું બંધ મારી વાત તો હવે પાણી પીવું છે તમારે રાડી પાડી બહુ બધી પાણી પીવું હું આપું તમને ઉભા રહો હું આપું તમને પાણી પીવો મારી વાત પૂરી થવા દો હું તમને પાણી આ રાયડું પાડી ગળું ઉયું જા જો હું પીવું જો મારી વાત તો સાંભળો મેં પહેલા પીધો તો બહુ સમજો રખી વાત છે દોસ્તો અભી હમ ભાવનગર હાઈવે સે ક્રોસ કર્યા હે યહાં પે અભી હમ નારી ચોકડી હમને ક્રોસ કિયા હે યહાં પે આપ દેખ સકતે હો બુરી હાલાત કે સાથ અંકલ બિના વસ્ત્ર સે ઘૂમ રહે થે ઉસકા એક્સિડન્ટ ભી હુઆ હે હાથ દિખાઈએ અંકલ હાથ દિખાઓ દેખો યે और बहुत ही बुरी हालात के साथ वो पहले रहते थे बट चलिए कोई बात नहीं अभी हमें मिले हैं तो कुछ ना कुछ उसके जीवन में बदलाव आए वही हम प्रयत्न करते हैं और हमारा जो भावनगर से महुआ रोड पे जो आश्रम बन रहा है सोशल मीडिया आश्रम थोड़े टाइम में 28 तारीख के दिन हमारा जो भूमि पूजन था वो कम्प्लीट हो चुका है और अभी उसकी तैयारियाँ चलने वाली है 5 तारीख के बाद तो आपका जो भी कोई सहयोग है आप हमें कर सकते हैं यहाँ पे भाई के जैसे व्यक्ति वहाँ पे रह सकते हैं पूरा एपिसोड देखिए और शेयर कीजिए आपके सभी ग्रुप के अंदर थैंक यू दोस्तों फाइनली अंकल को हमने गाड़ी में बिठा लिया है और बहुत ही अभी शांत हो चुके हैं और उसको विश्वास नहीं आ रहा था इसकी वजह से वो मतलब भागने की कोशिश कर रहे थे कोई भी व्यक्ति होता है रोड पे रहता है या फिर किसी भी जगह पे रहता है तो उसके हालात उसके माइंड के अंदर रहले विचारों के कारण हो जाती है अंकल के हालात भी कुछ ऐसी है कि वो एक ही बात को बार बार बोल रहे हैं कि मैं अपने जीवन में काफ़ी गलतियाँ की भी की है और उसकी वजह से परिवार ने भी शायद साथ छोड़ दिया होगा तो जितने भी लोग मेरे जानते हैं भावनगर के जितने भी लोग हैं तो अंकल को कोई जो पहचानता हो तो प्लीज़ हमें कॉन्टेक्ट कर सकते हो और हम उसके परिवार तक पहुँचा सकते हैं और वो है भावनगर के आसपास के क्योंकि वो बता रहे हैं सब कुछ और बहुत ही अच्छी तरह से अपनी ज़िंदगी को जीना चाहते हैं उसको स्किन इन्फेक्शन भी बहुत ज़्यादा है क्योंकि स्किन में एक भी जगह ऐसी नहीं है जिसके वहाँ पे फोड़ली ना हो स्किन की बहुत बड़ी इन्फेक्शन है उसको तो उसका भी हम इलाज करवाएंगे तो अभी हम उसको लेके जा रहे हैं बगोदरा और यहाँ से भावनगर से बगोदरा मैक्सिमम 100 किलोमीटर है और वहाँ पे एक बहुत ही अच्छी संस्था वर्क कर रही है हमने आगे भी एक वीडियो बनाया था मंगल मंदिर सेवा परिवार आश्रम जो बिनवारसी लोगों को रखने का काम करती है और बहुत ही अच्छी संस्था है तो चलिए वहाँ पे हम उसको लेके जा रहे हैं दिनेश भाई
उसके संचालक श्री है, तो अंकल की जिंदगी वहाँ पे बदलेगी और उसके जीवन में बदलाव आएगा, वो हम आपको 100% गारंटी दे सकते हैं, क्योंकि हमें सिर्फ एक राह दिखाने की जरूरत है। बाकी काफी ऐसे व्यक्ति है, काफी ऐसी संस्था है जो ऐसे व्यक्ति पे उसकी देखभाल रखने के लिए तैयार है, हो रही है। तो कंप्लीट देखिए, अभी हम हाईवे पे है, 1-2 घंटा मैक्सिमम लगेगा, हमें तो वहाँ पे जाना ही था, तो साथ में जो अंकल की जिंदगी बदल रही है, तो हमारा एक काम और ज्यादा बेहतरीन तरीके से हो सकता है, हमारे टाइम में बहुत ही बदलाव ला सकते हैं। थैंक यू, जय हिंद, जय भारत। तो दोस्तों फाइनली हम लोग पहुंच चुके हैं बगोदरा मंगल मंदिर परिवार आश्रम, वहाँ पे ज़्यादा टाइम नहीं लगा, अभी बज चुके 9:30 बज चुके और चलिए अभी अंकल के हालात को भी बदलना है तो कंप्लीट करते हैं, पूरा एपिसोड देखिए और शेयर कीजिए। थैंक यू, पहुँच गया छे आप मस्त, तैयार थी जाइए पहला है, ओके केवू छे तमने कहो हूँ आई लो जाओ क्या आई लो जाओ खावानू खाए मने हाल तो ने खाए क्या क्या हो गया मांगे मंगे शरबत ने वो बदो विदा करे खाए क्या माया क्या पण હવે તમને અમે ખવરાવશું ને ખાય જ નથી શકતો કેમ ખાય ક્યાં કે નથી ખાઈ શકતા ખાય જ નથી શકતો ચાલો તો નાઈ પહેલા આપણે શરીરને સાફ તો કરી નાખીએ ક્યાં અહીંયા પણ ખાય જ નથી શકતો પણ હું નાહવાની વાત કરું છું પણ ખાય જ નથી શકતો તો નાઈ ક્યાંથી ખાય જ શકતો ને તો નાઈ ક્યાંથી પહેલા નાઈ લઈએ પણ ખાય જ નથી શકતો તો નાઈ ક્યાંથી એવું છે હા ચાલો કઈ વાંધો શેખ સલેમાન तो दोस्तों हम आश्रम आ चुके हैं और यहाँ पे प्रभु जी सब लोग यहाँ पे रह रहे हैं, क्योंकि यहाँ पे भी सब कुछ अभी कंस्ट्रक्शन का काम चल रहा है और बहुत ही अच्छी तरह से अपनी जिंदगी को जीने के लिए यहाँ पे व्यवस्था की जा रही है। चलिए अब ये प्रभु जी को भी ये प्रभु को भी हम रेडी करते हैं और कम्प्लीट काम करते हैं। थैंक यू, आबाजू नाही दोस्तों अभी हम आ चुके बगोदरा, अंकल के हालात को बदलते हैं और उसको स्किन इन्फेक्शन है, तो कल यहाँ पे उसकी मेडिकल भी ट्रीटमेंट हो जाएगी और बहुत ही अच्छी तरह से उसके जीवन में बदलाव हम ला सकते हैं। पूरा एपिसोड देखने के लिए बहुत बहुत धन्यवाद, आप भी अपने आसपास लोगों की मदद कीजिए, सपोर्ट करिए और एक इंसानियत के नाते इंसान है तो इंसान की मदद करिए। थैंक यू, फिर से मिलेंगे एक नए वीडियो के साथ, तब तक आप अपना ख्याल रखिए। जय हिंद, जय भारत।